દહેગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણના અધિક મુખ્ય સચિવ દ્વારા 30 બેડ ધરાવતી હોસ્પિટલને 50 બેડની સુવિધાયુક્ત હોસ્પિટલની મંજૂરી આપવામાં આવી અને આ હોસ્પિટલ અંદાજિત 7 થી 8 કરોડના ખર્ચે નવીન બનશે, તમામ સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નવી હોસ્પિટલ બનાવવા માટે અંદાજિત 7 થી 8 કરોડના ખર્ચે આ હોસ્પિટલ બનશે અને તેમાં નવો સ્ટાફ અને પૂરતી સુવિધાઓ સાથે બનાવવામાં આવશે અને દહેગામ તાલુકામાં 9 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે અને 1 સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે અને છેલ્લા ઘણા સમયથી આ હોસ્પિટલમાં પૂરતી સુવિધા નહીં હોવાથી અકસ્માતના દર્દીઓને ગાંધીનગર અથવા અમદાવાદ સિવિલમાં લઈ જવામાં આવતા હતા અને આ બંને હોસ્પિટલમાં જતા દહેગામથી 30 કિલોમીટરનું અંતર હોવાથી કેટલાક દર્દીઓ મોતની ભેટી પડતા હતા. હાલમાં આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની મંજૂરી છે, પરંતુ પૂરતા બેડ આ હોસ્પિટલમાં નથી તેના ડૉક્ટરની બેદરકારી દેખાય છે અને આજે દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રની નાની હોસ્પિટલ અને પૂરતી સુવિધા નહીં હોવાથી અનુસંધાનમાં દહેગામના ધારાસભ્ય બલરાજશ્રી ચૌહાણની સરકારમાં રજૂઆતને ધ્યાનમાં લઈ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર દ્વારા હવે 50 બેડની આધુનિક સુવિધાયુક્ત હોસ્પિટલ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે અને હવે આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેથી દહેગામ તાલુકા અને શહેરના દર્દીઓને જે ભારે હાલાકી પડતી હતી તેમાંથી છુટકારો મળશે. આમ 50 બેડની મંજૂરીના પગલે તાલુકા અને શહેરના પ્રજાજનોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી છે. પરંતુ હાલમાં દહેગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય ડૉક્ટર દર્દીઓને પૂરતા પ્રમાણમાં સુવિધા આપી શકતા નથી અને લોકો માહિતી મુજબ આ ડૉક્ટર દવાખાનાના કર્મચારીઓને જાહેરમાં ધમકાવે છે અને તેમનું અપમાન કરે છે તેવી લોકચર્ચાઓનો દોર વધી જવા પામ્યો છે અને આ દવાખાનામાં તાલુકાના દર્દીઓ દવાઓ લેવા જાય છે ત્યારે સ્થાનિક દવા આપતા કર્મચારી સાથે દર્દીઓની અવારનવાર ઘર્ષણો થતા જોવા મળે છે અને કહેવાય છે કે દર્દીઓને દવા આપતા કર્મચારી સવારે નિયત સમય મુજબ હાજરી આપતા નથી તેવી લોકચર્ચાઓ વધી જવા પામી છે. સરકાર અને સ્થાનિક ધારાસભ્ય અને તાલુકા અને શહેરના ભાજપના આગેવાનો આ હોસ્પિટલ માટે સારી મહેનત કરીને 50 બેડની હોસ્પિટલ બનાવવાની મંજૂરી લાવી દીધી તેમાં તાલુકાનું ગૌરવ છે, પરંતુ આ સરકારી દવાખાનાના મુખ્ય ડૉક્ટરના ઉગ્ર સ્વભાવ સામે તાલુકાની જનતામાં ભારે વિરોધ થવા પામ્યો છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.